गुजरात के भारत नाट नहीं परंतु विश्वना खूणे खूणे थी निकलेलो लोक प्रवाह महासागर बनी ने हृदय में उभराती भक्ति अने तन बदन में छलकती आनंद नी हेली लेने उमटे हो तो एक अनोखा समैया अर्थ एक दिव्य संतनी शताब्दी ना उत्सव काजे ए पर्व एटले ब्रह्म स्वरूप योगीजी महाराज शताब्दी महोत्सव तारीख 30/10/1992 थी 2/12/1992 सुधी चालेला आ 34 दिवसना महाउत्सवना स्वामीनारायण नगरनु उद्घाटन परम पूज्य प्रमुख स्वामी महाराज नी निश्रामा गुजरातना मुख्यमंत्री श्री चिमनभाई पटेलना हस्ते तारीख 29/10/1992 ना रोज थई। अमेरिका इंग्लैंड आफ्रिका तथा भारतनी बैंडनी टुकड़ीओए उत्सवने सतत गूंजतो राखेलो आ जुवानडाओ जे सूर वहावता ए हतो आपणे भले जुदा जुदा प्रदेशोमांथी आव्या पण आपणे सौ एक छीए आ ऐक्यनी भावना युवानोमां सींचवामां योगीजी महाराजनो सिंह फाळो हतो। बंदूकने बदले प्रेम मित्रता नयनोथी लोकोनुं जीवन बदली नाखनारो आ अवलियो मुठ्ठी उचेरो मानवी हतो। सबसे ऊंची प्रेम सगाई एमना ए जीवन संदेशनुं तादृश्य दर्शन आ महोत्सवमां माणवा मळे। कुल 180 एकर पर फैलायेल आ महोत्सव नगरी नी मुलाकात लई 60 लाख लोकोए ए योगी पुरुष नी प्रेरणाना पीयूष पीधा। स्वामी सहजानंद स्वामीए गरीब लोको थी एनु काम शुरू कर्यु, योगीजी महाराजे एने व्याप आप्यो विस्तार्यु, अने प्रमुख स्वामी महाराजे समग्र विश्व में एनो प्रसार थाय, लाखों मानसों में जोड़ाय, अने भारतीय संस्कृति ने अनुरूप गरीबों ना उत्कर्ष माटे नी बुनियाद लोको में पैदा थाय एने माटे नू काम भगीरथ काम पार पड़ियु छे। योगीजी महाराज एक एवा संत हता के सर्वमान्य અને સાધુતાની મૂર્તિ જ હતા। એમના જીવનમાં સર્વનું કલ્યાણ સર્વનું શ્રેય કરવાની એક તમન્ના હતી। એમાં પછી એમને કોઈ ભેદભાવ નહોતો કે આ મારો છે કે આ બીજાનો છે, આ દેશનો પેલા દેશનો કે ગરીબ કે તવંગર, જે આવે એને આશીર્વાદ આપવા, એનું સારું થાય, એનું રૂડું થાય, ભલું થાય, એ ભગવાન સ્વામિનારાયણનો જે સિદ્ધાંત કે સાધુએ સહનશીલતા રાખી, સાદે રાખી, પવિત્ર રાખી, જીવન શુદ્ધ રાખી અને લોકો સમક્ષ જઈ અને ભગવાનની વાત કરવી, અને એ જ વાત યોગીજી મહારાજે પોતે ગામો ગામ જઈને, ગામડાઓમાં પણ જઈને, ખેતરાના ઝૂંપડામાં જઈને પણ એમને આ વાત કરી છે। યોગીજી મહારાજ બાળપણથી જ નોખી માટેથી ઘડાયા હતા। નિડરતા, સત્યનિષ્ઠા, કરુણા એમના અંગે અંગમાંથી નીતરતી, મૂલ્યોના જતન કાજે ભોગવવી પડતી શિક્ષા હસ્તે મૂકે સહન કરવાનું ખમીર જાણે ગળતુતીમાં પીતેલું। એમને મન સાધુ જીવન એટલે લાડુ ચમણ નહીં પણ સેવા ભાવના, જેમના એ હાવભાવ, જેમના મુખની આકૃતિ અને જેમના શબ્દો હતા એનો જો આપણે વિચાર કરીએ તો એટલા બધા આમ જેને કે અંતરથી બોલતા હતા કે મને વાસણ ટકવાનું બહુ મન થાય છે, મને વાસણ ટકવા જવા દો। હવે 80 વર્ષની ઉંમરે લાખો માણસો જેમને માનતા હોય અને જેના ચરણોમાં પડતા હોય અને જેનો પડ્યો બોલ જીવતા હોય અને જેને ગુરુ તરીકે માનતા હોય, પણ એમને લેશ માત્રનો ભાર નહીં અને છેવટના શ્વાસ સુધી સેવા કરવી, હરિભક્તોને રાજી કરવા, ઠાકોરજીની સેવા કરવી, હા પોતાના ગુરુની સેવા કરવી, આ જ આખી એક વૃત્તિ એમના જીવનની અંદર સાંગોપાંગ આપણને દેખાય। અને એ સાથે એમને યુવાનોની અંદર ખૂબ રસ લીધો, કારણ ભાવિનો એમને દીર્ઘદ્રષ્ટા પુરુષ હતા એટલે ભાવિમાં યુવાનોની શક્તિ સારે માર્ગે વળે, સારે માર્ગે હોય તો આપણા દેશનું, સમાજનું અને સર્વનું સુંદર સારું કાર્ય થઈ શકે, એટલા માટે એ યુવાનોને વેકેશનમાં સાથે રાખ્યા, એને બહુ સારી રીતે પ્રેરણાઓ આપી, એમનું ઘડતર પણ કર્યું। અહીં યોજાયેલ યુવા પ્રદર્શનનો લાભ 11 લાખ લોકોએ લીધો। યુવાનોને પ્રેરણા આપે, સાચી દિશા દેખાડી સંસ્કાર જીવન તરફ દોરી જાય એવા મહાપુરુષોના કથનો, જીવન મંત્રોની સુંદર ધારદાર રજૂઆત કરાઈ। પ્રદર્શનમાં મુકાયેલી વસ્તુઓ સમજાવવા સ્વયંસેવકોની ટુકડી સદૈવ હાજર રહેતી। જો યુવાને આગળ વધવું હોય તો ખુમારી જોઈએ, જો યુવાન ખુમારી રાખે
તો સમયના કોઈ પણ બંધન કોઈ પણ પ્રગતિ હાંસલ કરી શકે. માટે યુવાને આગળ વધવું હોય તો કુમારીથી જીવવું પડશે. વ્યસન મુક્તિ એ તો ભગવાન સ્વામિનારાયણનું વાલું અને પાયાનું કાર્ય. સામાજિક આર્થિક અને માનસિક પાયમાલે લાવનારા વ્યસનો વિરુદ્ધ છેડાયેલી જેહાદ આજે પણ એ જ જો સાથે અક્ષર પુરુષોત્તમ સંસ્થા દ્વારા ચાલી રહી છે. અને આ સર્જનમાં એવા પ્રદર્શન ગોઠવ્યા છે કે જોયા જ કરો, જોયા જ કરો, થાકો નહીં. પ્રદર્શનની અંદર લોકોને પ્રેરણા થાય કે વ્યસન મુક્ત થઈએ. युवको के लिए कार्यक्रम में हमने स्वयं देखा व्यसन मुक्ति के संदर्भ में एक व्यक्ति स्वयं अपनी बात बता रहा था किस प्रकार से 10 वर्ष से वो एडिक्ट था और यहाँ आकर के उसने छोड़ा. तो यह कार्यक्रम तो नितांत उपयोगी और समाज के लिए अत्यधिक कल्याणकारी है, इसमें तो ननुनच नहीं ही है. व्यसन मुक्ति प्रदर्शन बतावी हाथ ऊंचा नौता करी देवाया, परंतु नियमों लेवड़ावी व्यसन मुक्त कराता हता. आ पर्व दरमियान 54,300 લોકોએ વ્યસન છોડ્યા, એ જ આ ઉત્સવની સાચી સફળતા. If we would adopt the programs that I see here being taught to your youth, we would be much more successful. But I don't know if our society is prepared to make the commitment to the disciplines that are necessary for our youth. I would like to hope that. વ્યસનો વગર જીવન જુઓને કેવું આનંદમય છે. સેટેલાઇટ સ્ટેજ પર રોજ રજૂ થતા પચરંગી નૃત્યનો કાર્યક્રમ માણવા હજારો પ્રેક્ષકો એકઠા થઈ જતા. આ નૃત્ય મંડળીઓ પૈસા આપી બહારથી નહોતી બોલાવાયેલી, પરંતુ સત્સંગી યુવાનોની બનેલી હતી. આ મહોત્સવની આગવી વિશેષતા હતી માનવીય એકતા, વિજ્ઞાન અને ધર્મ જેવા અનેક પરિસંવાદો દ્વારા જીવનના શાશ્વત મૂલ્યોનું સિંચન. માનવ એકતા બહુત બડા સિદ્ધાંત હૈ. એ દેશ કી એકતા કો દેખ લીજીએ, સબ તરફ આગ લગી. દૂર ક્યું જાએ આપ, યે સામને અહેમદાબાદ હૈ. કભી કોઈ કતલ હો રહા હૈ, કભી કોઈ મુસલમાન, કભી કોઈ હિન્દુ. અબ કૈસે આપ કરેંગે કે સબ મિલજુલ કે ભાઈચારા જિનમાં હો, અચ્છે વિચાર હો. અપની અપની જિંદગી સબકી હૈ, હરેક આદમી કી વહી સમસ્યાએ હૈ જો કિસી દૂસરે આદમી કી. દરેકની અંદર પરમાત્માનો વાસ છે, અને એ દ્રષ્ટિ આપણાની અંદર આવે તો પછી આપણે એકતા હંમેશને માટે રહે, એમાં કોઈ ભેદ દ્રષ્ટિ રાખે. કોઈ પણ માણસ નો વિકાસ થશે તો આપણો જ વિકાસ છે, કોઈ પણ દેશનો વિકાસ થશે તો આપણો જ વિકાસ છે, ભારતના કોઈ પણ પ્રદેશનો વિકાસ થશે તો આખો ભારતનો વિકાસ છે, કોઈ પણ વ્યક્તિનો. એ દરેક મનુષ્ય એ પ્રમાણે એકબીજાને જોવાની દ્રષ્ટિ રાખે, એકબીજાનો સારો ઉત્કર્ષ કરવાની પોતાની વૃત્તિ રાખે તો બધી રીતે સુખ શાંતિ પણ થાય અને એકતા પણ સજવાઈ રહે. પુરુષ સુખ તમે ભગવાન સકસ્ત્ર શીર્ષાય, ભગવાન કા મુખ હજાર હી, ભગવાન કા બાહુ હજાર હી, ભગવાન કા પાદ હજાર હી, ભગવાન કા નેત્ર હજાર હોને પર ભી ભગવાન કા હૃદય હજાર નહીં, ભગવાન કા હૃદય એક હી, સકસ્ત્ર હૃદય એસા ઉલ્લેખ નહીં. તો હમારા સમાજ મેં ભી સકસ્ત્ર મુખ હૈ, સકસ્ત્ર પદ હૈ, ભિન્ન ભિન્ન વિચાર, ભિન્ન ભિન્ન મત સંપ્રદાય જાતિ હોને પર ભી હમારા હૃદય સકસ્ત્ર નકી હોના ચાહીએ. હમ સબ ભગવાન કે ભક્ત હોકર એક હૃદય સે યદિ રહેંગે તો સમગ્ર વિશ્વ મે શાંતિ કલ્યાણ કા સ્થાપના હો સકતી હી. અને એ સમય આ હૃદય એ મહંત થઈ જાય છે, દેહ દેવાલય બની જાય છે. આ પ્રેમ એ પાયો છે,
પ્રેમના પાયા ઉપર જો આપણી કુટુંબ સંસ્થા આપણો પરિવાર ઉભો રહે તો એ મંદિર બને. શ્રીજી મહારાજે વાતો કરી છે, ગુણાજીતાન સ્વામીને સદગુરુ સંતે વાત કરી છે, પૂર્વે કબીર ને મીરા ને સંત જ્ઞાનેશ્વર ને રામતીર્થ ને રામકૃષ્ણ પરમ બધાએ જેને જેને વાત કરી છે. પશ્ચિમના દેશમાં ક્રાઇસ્ટ ને ઈસુ ખ્રિસ્ત અને મોહમ્મદ પેગંબર આ બધાએ આ જ વાત કરી છે. માણસ પક્ષીની જેમ આકાશમાં ઉડતા શીખ્યો, માણસ માછલીની જેમ પાણીની નીચે તરતા પણ શીખ્યો, પણ માણસ માણસ તરીકે બીજા માણસ સાથે પૃથ્વી ઉપર ચાલતા શીખ્યો નથી. અત્યારે જો કોઈ પણ વાત શીખવાની જરૂરિયાત હોય તો આ પૃથ્વી ઉપર બીજા માણસ સાથે કેમ રહેવું આ શીખવાની જરૂરિયાત છે. આ શીખને સ્વામિનારાયણ નગરની આ ધરતી પર આબાલ વૃદ્ધ સૌએ પરસ્પર સહયોગ આત્મીયતા દ્વારા સાંગોપાંગ ઉતારી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. જાણે માનવતાની વસંત મોરી ઉઠી. અખંડ સત્સંગ કુટીરોમાં 24 કલાક ચાલતા ધૂન, મંત્ર લેખન, કથા વાર્તા, ધ્યાન, જાપ અને કીર્તન દ્વારા હજારો સ્ત્રી પુરુષો અને બાળકોએ સ્વામિનારાયણનું નામ ગુંજતું રાખેલું. બાળનગરી નગરનું આગવું અનોખું આકર્ષણ. બાળ સંચાલિત ઘનશ્યામ મંદિરનું ઉદઘાટન શ્રી પ્રબોધ રાવળ દ્વારા થયું. શતાબ્દી મહોત્સવ એવી રીતે ઉજવો કે જેમાં યોગીજી મહારાજના બધા જ મૂલ્યો, બધા જ કાર્યોનો વિસ્તાર થાય એ મુખ્ય હેતુ હતો. તો બાળકોને એ માટે યોગીજી મહારાજે જ પ્રવૃત્તિ ચાલુ કરેલી. એ પ્રવૃત્તિ પણ ખૂબ વિકાસ પામે એને લક્ષમાં લઈને એક આખી એવું નગરીનું નિર્માણ કરવું કે જેનું સંપૂર્ણ સંચાલન બાળકો કરે અને એ નગરીમાં આવનાર કોઈ પણ બાળક હોય એનો સર્વાંગી વિકાસ થાય અને એ વિકાસની તાલીમ એને મળે એ હેતુને લઈને આ બાળનગરીનું નિર્માણ થયું. આ બાળનગરીના પ્રાણ હતા 9 થી 14 વર્ષના 550 બાળ સેવકો. મત્સ્ય દ્વારે આવકારાય અતિથિ બનનારો પ્રેક્ષક બાળ સેવકની કાર્યનિષ્ઠાથી એટલો અભિભૂત થઈ જતો કે પેલી ઉક્તિ અ ચાઇલ્ડ ઇઝ અ ફાધર ઓફ મેન અહીં સાકાર થતી જોતો. અંટી તમે અહીં જોશો તો આ બાજુ એક્ઝિબિશન છે. 8 લાખ લોકોએ જોયેલું બાળકોને સાચી દિશા ચીંધનારું બાળ પ્રદર્શન સુંદર રીતે સમજાવતી શૈલીને કારણે વધુ અસરકારક લાગ્યું. આપણે શિક્ષક જે ભણાવે અને જે સમજાવે તેમાં આપણે એકાગ્રતાથી અને શાંતિથી ભણીએ તો આપણને બધું જ આવડે છે, આવડતું નથી એવું બનતું નથી. જય સ્વામિનારાયણ. આ બાળ સભાનું દ્રશ્ય છે. એમાં બાળકો દર અઠવાડિયે એક વખતે સમૂહમાં મળીને સભા કરે છે. આથી 2000 બાળ મંડળો અને તેમાં આ રીતના 50,000થી પણ વધુ બાળકો ત્યાંનો લાભ લે છે. બાળ સભામાં એકબીજાના સંપર્કમાં આવવાથી તેમનામાં આત્મીયતા કેળવાય છે, એકબીજાનો પરિચય થાય છે, બધા જ બાળકોમાં એકતાનો ગુણ આવે છે, સંતોના ગુણો બાળકોમાં આવે છે, સદપુરુષો જેવા કે સહજાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરેના જીવન ચરિત્રો જાણવાથી સારા માર્ગે વળવાની પ્રેરણા મળે છે. બધા જ બાળકોમાં સદાચાર, શિસ્ત અને સંયમ જેવા ઉચ્ચ પ્રકારના ગુણોનું સિંચન થાય છે. તો અક્ષર પુરુષોત્તમ નામની સંસ્થાના જે આદર્શ બાળ પ્રવૃત્તિઓ છે તે આદર્શ હોવાને કારણે ગુજરાત સરકારે તેમને 1989માં એવોર્ડ આપેલો છે. જય સ્વામી. પ્રદર્શનની બહાર નીકળતા જ હતી બાળ નિયમ કુટીર, જ્યાં બાળ સેવકોએ બાળકોને સદાચારના નિયમો લેવડાવ્યા. 50,000 બાળકોએ હોંશે હોંશે વિધવિધ પ્રતિજ્ઞાઓ લીધી.
કોઈને સહેજ પ્રશ્ન થાય, શું બાળકોએ જ બધું શીખવાનું સુધારવાનું, વડીલોએ નહીં? એનો ઉત્તર હતો બાળ વિકાસ કેન્દ્ર. બાળકો પોતાના માતા પિતા પાસેથી કયા સંસ્કાર મેળવે છે? મા બાપે પોતાના બાળકો સમક્ષ કદી પણ ઝઘડવું જોઈએ નહીં. જો માતા પિતા ઝઘડશે તો તેની અસર બાળકો પર થશે અને બાળક પણ બગડી જશે. બાળકો સમક્ષ ક્યારેય જુઠ્ઠું બોલવું જોઈએ નહીં. જો માતા પિતા જુઠ્ઠું બોલશે તો તેની અસર બાળકો પર થશે. કુમળા છોડનું તો માવજતથી જતન કરવું જોઈએ. જંગલી પ્રાણીઓ પોતાના બચ્ચાને જતનપૂર્વક ઉછેરે છે તો શું માનવી ન કરી શકે? નગરીમાં ફરતા રહેતા મપેટ્સે બાળકોને તો ગમત કરાવી, સાથે મોટેરાઓના પણ દિલ જીતી લીધા. અરે ભાગ ભાગ કરમા, રેવા દે વાંદરા, રેવા દે, બહુ કુદા કુલ કરમા. અને આમ હાલ મપેટ્સ આવ્યા તો પપેટ્સ તો હોય જ ને. વિવિધ ખેલો દેખાડતું પપેટ શો ખૂબ જ લોકપ્રિય થયું હતું. જાણીને નવાઈ લાગશે કે આ પપેટ્સનું સંચાલન પણ બાળકો દ્વારા જ થયું હતું. પપેટ્સ બનાવવાથી માંડીને નચાવવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા બાળકોએ સુંદર રીતે સાધ્ય કરી હતી. બકરા ભેળો ધીરે ધીરે ટોળામાં ભળી ગયું છે. અને રેવા દે હવે લીંડીઓ, રેવા દે મારા બાપ, રેવા દે. કે તમે મારા દેવના દીધેલ છો, એ તમે મારા માથે પડેલ છો. આવ્યા છો તો હખણા થઈને રો મારા વાસરા લીંડીઓ. સમૂહમાં રહેવાથી આ બાળ સેવકોમાં આવી સહકારની, સમાનતાની, બંધુત્વની ભાવના. આ બાળ સેવકોનું શિક્ષણ ન બગડે એની પણ કાળજી લેવાઈ હતી. બાળનગરીમાં આનંદ પ્રમોદ માટે જે રાઇડ્સ હતી તેનો લાભ માત્ર બાળકોએ જ નહીં, મોટેરાઓએ પણ લીધો. વિડીયો પીવી, ગપ્પા મારવા, ટાઈમ બગાડવો, એ બધું સારું ના કહેવાય ને. આપણે નિયમિત ભણવું જોઈએ, નિયમિત ખાવું જોઈએ, નિયમિત બધું કરવું જોઈએ. બાર નગરી થી સારું લાગે. બાળકોના વ્યવસ્થા પણ સારી છે, નાના છોકરાઓને મજા પડે એવું છે, ને પ્રદર્શન, પપેટ શો ને બધા પ્રોગ્રામો સારા છે. કુછ વ્યાય બચ્ચો કે લીએ બહુત અચ્છા કુછ બનાયા ગયા હૈ. મંદિર વગેરે ભી જો ભી હૈ ધર્મ કે લીએ. હમકો તો બહુ અચ્છા લગા ઇસકો દેખને કે બાદ. પ્રદર્શનમાં ચિત્રો અને બાળકો બેસાડ્યા છે, એ મને લાગે પહેલી વખત આવું થયું છે. અને મને ડૉક્ટર તરીકે અમે જે દર્દીઓને નથી સમજાવી શકતા એ સહજતાથી આમાં સમજાવ્યું છે. અને બાળકો ઉપર સારા સંસ્કાર પડે એ દિશામાં આ એક હરણ ફાળ ગણી શકાય મારી દ્રષ્ટિએ. જો હમ બચ્ચો કો તોડફોડ વાલે સમજતે, એસે કિસી ઘર મેં બચ્ચે જાય તો તોડફોડ કર દેતે, પર યે બચ્ચે ઇતને શાંત સીધે અચ્છે લગે કે નિર્માણ કર રહે. Well, I've never seen anything like Bal Nagri anywhere else in the world. I think it's an education like this for the children of today it's I think a better education than any formal education. મેં અક્કલ આપણી નહીં કામ કરે કે શું આ આટલા નલ્લા બચ્ચાની આ સમજ કે હું લાગે જ નહીં કે નલ્લું બચ્ચું બોલે છે. બાલ નગરી કે બારે મેં ઇતના હી હૈ કે જબ મેં ગયા તો મુજે નહીં લગા કે યે બાલ નગરી હૈ, મુજે તો એસા લગા કે પ્રહલાદ નગરી હૈ. પણ કુછ માંગું પ્રભુ, અબ મુજે આપકે સાથ લે ચલીએ. ના ના ભક્ત પ્રહલાદ, અભી તો તુમ્હે હમારે કઈ કામ કરને હૈ. આજ સે ઇસ રાજગદ્દી પર તુમ બેઠોગે, નીતિ સે રાજ કરોગે, ધન કી રક્ષા કરોગે, ઓર હમ તુમ્હારી રક્ષા કરેંગે. હે પ્રભુ, મેરે બાહ્ય દેહ કી રક્ષા કો મેં નહીં માનતા, મેરી ઇન્દ્રિય રૂપી શત્રુઓ સે મેરી રક્ષા કરો. બાળકોએ ભક્ત પ્રહલાદ નૃત્ય નાટિકાની સાથે સાથે વિવિધ લોક નૃત્યો પણ રજૂ કર્યા. સમૂહ નૃત્ય જાગૃત કરે સંઘ ભાવના ને સંસ્કૃતિનું સિંચન કરે. Thank you.
સ્વામિનારાયણ નગરીમાં આવેલ સંત ઝરૂખામાની ભારતના આદર્શ સંતોની પૂર્ણ કદની પ્રતિમા વાતાવરણને ભક્તિમય બનાવતી હતી. ભક્તિની સુરાવલીઓ રોજ સાંજે મુખ્ય સભા મંડપમાં રેલાતી ને હજારો પ્રેક્ષકોને ભક્તિ રસથી તરબોળ કરી દેતી. संप्रदाय का खास मजा है कि हर साधु संगीतमय है. संगीत में कुछ न कुछ करते हैं, कोई पखावज बजाते हैं, कोई गाना गाते हैं, मगर संगीतमय है. और संगीत द्वारा भक्ति होती है, ये अगर कहीं देखना हो तो स्वामीनारायण संप्रदाय में देखिए. इस किस्म के लोग भी आ जाते हैं, वो शायद संगीत सुनने के लिए नहीं आते, और उनके लिए एक ये कौतुक की वस्तु है कि क्या चल रहा है. मैं समझता हूँ स्वामी जी शायद इसलिए ये करते हैं कि उनके कान में भी थोड़ा स्वर पड़ता रहे, और स्वर जो है वो ईश्वर है. Mm-hmm.
ગુજરાતના રાજ્યપાલ સ્વરૂપસિંહના પત્ની શ્રીમતી સુશીલા દેવીએ નૈમિષારણ્ય સભાગૃહમાં દીપ પ્રગટાવી મહિલા વિભાગના કાર્યક્રમનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત બહેનોની હાજરીએ કાર્યક્રમને એક ગરિમા પ્રદાન કરી. વિવિધ વિષય પરના પરિસંવાદોમાં ભારતની ખ્યાતનામ મહિલાઓએ ભાગ લઈ મહિલા ઉત્કર્ષના ધ્યેયને વેગવંતો બનાવ્યો. આ જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં મહિલા ઉત્કર્ષને ખ્યાલમાં રાખી અને બહેનો માટેનો વિશિષ્ટ કાર્યક્રમ, અને તે એકાદ દિવસ માટે નહીં પણ 25-25 દિવસ માટેનો આ કાર્યક્રમ યોજાયો એ બદલ તે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ ઘટે છે. પણ છે તો બહેનો, એ જ છે તો બાળકને અને છે બીજી પેઢીમાં જેને સંસ્કાર આપે છે અને છે ચારિત્રનું ઘડતર કરે છે. નથિંગ એલ્સ ટ્રુલી મેટર્સ એક્સેપ્ટ ધેટ યુ ફીલ ફોર અધર પીપલ એન્ડ યુ હેલ્પ ધેમ ઇન ધ બેસ્ટ વે યુ કેન. 1984 મેં બમ્બઈ કે શહેર મેં 40,000 ગર્ભપાત હુએ થે, જો કે વો ગર્ભ સિર્ફ લડકીઓ કે થે. 40,000 એક સાલ મેં. ઉસમે સે એક હોસ્પિટલ હૈ જિસમે 8,000 ગર્ભપાત કિયે ગયે થે એક છોટે સે હોસ્પિટલ મેં એક સાલ કે અંદર. આપ માનતે હૈ કે કિતની લડકીઓ કા મોત હુઆ હોગા? યે ક્યા હિટલર કે કોન્સન્ટ્રેશન કેમ્પ સે કુછ અલગ હૈ? સંશોધનો દ્વારા સિદ્ધ થયેલું છે કે બાળક પહેલા 5 વર્ષ દરમિયાન જે કઈ મેળવે છે તે જ આખી જિંદગી સુધી એની સાથે રહે છે. જે પણ પ્રોબ્લેમો છે કે સમસ્યાઓ છે એ શું ફક્ત મનોવૈજ્ઞાનિક છે? ખરી નથી? ઘણી વાર આપણે કહીએ કે તો તારા વિચારના બધા ખ્યાલો છે, તરંગો છે. એટલે મનોવૈજ્ઞાનિક એટલે ફક્ત વિચારો સાથે સંકળાયેલી બાબતો? ના. ગજાનંદ સ્વામીને પણ એમના આ કાર્યમાં સહભાગી થઈને વધારે તેજસ્વી રીતે પોતાનું યોગદાન કરી શકે એવા અનેક સંવેદનશીલ સંતો સાધુઓ મળ્યા, અને એમણે ગદ્ય દ્વારા અને પદ્ય દ્વારા બંને દ્વારા એમણે પ્રજાને પ્રજાનું ઉદબોધન કરીને એમણે જગાડ્યા. આ સંપ્રદાયની એક વિશેષતા રહી છે કે બહુ આરંભથી જ સજાનંદ સ્વામીએ પોતે જ ધર્મની સાથે જ સાહિત્ય અને સંગીત કલા એ બંનેનો પુરસ્કાર કર્યો છે. એ વચનામૃતમાં એમણે જે કંઈ પણ ઉપદેશ આપ્યો છે તે ઉપદેશની રીતે તો મહત્વનો છે જ, પરંતુ એને એક સાહિત્યની રીતે જોઈએ, એક એક વાત ગાગરમાં સાગરની માફક સૂત્રાત્મક રીતે શું સુંદર કહી છે કે આપણે ગદ્યના ઉત્તમોત્તમ નમૂના તરીકે આ વચનામૃતના ગ્રંથની કિંમત કરવી જોઈએ. એઝ ઇટ ઇઝ બ્રોડલી અન્ડરસ્ટુડ ધી એન્વાયરમેન્ટ ઇઝ નોટ ઓન્લી બિલ્ડિંગ્સ બટ ધી બિલ્ટ એન્વાયરન્સ ઓફ ધોઝ બિલ્ડિંગ્સ. જો ભી પર્યાવરણ કે બારે મેં હમ કિતાબ ખોલતે થે તે ઉસમે એક લિખા હોતા થા થિંક ગ્લોબલી એક્ટ લોકલી. વિશ્વ કે પ્રોબ્લેમ્સ કે બારે મેં સોચો પર જો તુમસે હો સકતા હૈ વો કરો. ઘર મેં પ્લાસ્ટિક ઇસ હદ તક માત્ર પ્રવચન નહીં પરંતુ શ્રોતાગણને મૂંઝવતા પ્રશ્નોનું વક્તાઓ દ્વારા સમાધાન આ પરિસંવાદને વધુ અર્થસભર બનાવી ગયું. નારી સમાજ તો માતૃશક્તિ હૈ ઓર વિશ્વાસ હૈ કે યુવાઓ મેં મેં દેખ રહી હું કિતના જોશ હૈ ઉત્સાહ હૈ ઓર બડે પ્રેમ સે વો ભી.